હવે મિત્રો ધોરણ પાંચમાં વિષય ગણિત આગળ અભ્યાસ કરીએ. તમારા ચોપડીમાં પાના નંબર 120 પર મિત્રો તમને આપેલ છે ભિન્ન રાજ્યોમાંથી આવેલા નર્તકો. વિદ્યાર્થીઓએ ઘણી બધી ઝાંખીઓ અને નૃત્ય જોયા. કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા. આ તમામ લોકોને દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડે. મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું. ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે. તો ચલો મિત્રો, નકશા દ્વારા મિત્રો આપણા રાજ્યોની માહિતી મેળવીએ. રાજ્યો ક્યાં નકશાની અંદર દર્શાવેલા છે તો નકશામાં મિત્રો આપણે શોધી કાઢીએ. નીચે આપેલા ભારતનો નકશો જુઓ. મિત્રો અહીં તમને ભારતનો નકશો આપેલો છે અને વિદ્યાર્થીઓ જે રાજ્યો વિશે વાત કરી રહ્યા હતા તે રાજ્યોને નકશામાંથી શોધી કાઢો. તો અહીં મિત્રો વિદ્યાર્થીઓએ કયા કયા રાજ્યોની વાત કરી એ રાજ્યો મિત્રો આપણે શોધવાના છે. તો કર્ણાટક, દિલ્હી, ત્રિપુરા, સિક્કિમ, હરિયાણા અને ઉત્તરાખંડ વિશે ઉત્તરાખંડ રાજ્યની મિત્રો વિદ્યાર્થીઓ વાતો કરતા હતા. તો નકશાની અંદર મિત્રો આપણે શોધીએ તો સૌ પ્રથમ કર્ણાટક. તો કર્ણાટક મિત્રો નકશાની અંદર ભારતના નકશામાં અહીં દર્શાવેલ છે, જે મિત્રો તમે જોઈ શકો છો. દિલ્હી, તો દિલ્હી મિત્રો અહીં દર્શાવેલું છે. ત્રિપુરા, તો ત્રિપુરા મિત્રો અહીં દર્શાવવામાં આવેલ છે. સિક્કિમ, સિક્કિમ મિત્રો આ ભાગ છે મિત્રો, સિક્કિમ છે. હરિયાણા, તો મિત્રો આ હરિયાણા દર્શાવેલું છે. અને ઉત્તરાખંડ, તો ઉત્તરાખંડ મિત્રો તમે જોઈ શકો નકશાની અંદર ક્યાં દર્શાવેલ છે, તો અહીં મિત્રો ઉત્તરાખંડ દર્શાવેલું છે. તો વિદ્યાર્થીઓ કર્ણાટક, દિલ્હી, ત્રિપુરા, સિક્કિમ, હરિયાણા અને ઉત્તરાખંડની વાત કરતા હતા તેને નકશામાં દર્શાવો. તો અહીં મિત્રો નકશાની અંદર દર્શાવેલ છે. હવે મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1. કર્ણાટકની ટીમ બેંગ્લુરુથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડે? તો નકશાની અંદર સૌ પ્રથમ મિત્રો આપણે દિશા જાણતા શીખીએ. તો ઉપર મિત્રો ઉત્તર દિશા, તો નીચે કઈ હોય મિત્રો? દક્ષિણ. આ મિત્રો પૂર્વ દિશા, તો આ મિત્રો કઈ હશે? પશ્ચિમ દિશા. હવે આપણો પ્રશ્ન શું છે મિત્રો, કે કર્ણાટકની ટીમને બેંગ્લુરુથી નીકળી અને ઉત્તર દિશા તરફ દિલ્હી સુધી પહોંચવા માટે કેટલા રાજ્યો પસાર કરવા પડે? તો કર્ણાટક મિત્રો અહીં છે. હવે ઉત્તર દિશા તરફ મુસાફરી કરવી, તો ઉત્તર દિશા મિત્રો ઉપર, એટલે અહીંથી મિત્રો આ તરફ મુસાફરી કરે. તો કયા કયા રાજ્યોને પસાર કરવા પડે મિત્રો? તો કર્ણાટકથી મિત્રો મહારાષ્ટ્ર, પછી મિત્રો મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ, પછી મિત્રો દિલ્હી આવે. અથવા કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી. તો આ રીતે મિત્રો એમને કર્ણાટકથી ઉત્તર દિશા તરફ મિત્રો મુસાફરી કરવી હોય દિલ્હી જવા માટે, તો મિત્રો આટલા રાજ્યો પસાર કરવા પડે. હવે પ્રશ્ન નંબર મિત્રો 2 જોઈએ. પ્રશ્ન નંબર 2. જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે, આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે છે, તો તેઓ કયા રાજ્યમાંથી પસાર થશે? તો પહેલાં મિત્રો બરાબર પ્રશ્નને સમજશું અને નકશા દ્વારા મિત્રો આ પ્રશ્નનો જવાબ આપીશું. જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે. તો નકશાની અંદર મિત્રો આપણે જોઈએ કઈ મિત્રો? જમ્મુ અને કાશ્મીર દિલ્હી તરફ જતા તેઓ જમ્મુ કાશ્મીરથી મિત્રો દિલ્હી તરફ જાય તો કયા રાજ્યો પસાર થાય? તો મિત્રો તમે સરળતાથી નકશા પરથી કહી શકો. જમ્મુ કાશ્મીર પછી મિત્રો હિમાચલ પ્રદેશ, પછી મિત્રો પંજાબ અને હરિયાણા, અને પછી મિત્રો દિલ્હી. તો આપણે સરળતાથી પ્રશ્નનો જવાબ આપી શકીએ કે જમ્મુ કાશ્મીરથી દિલ્હી તરફ જતા તેઓ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણામાંથી પસાર થશે. હવે મિત્રો પ્રશ્ન નંબર 3 જોઈએ. નોનુ ગુજરાતમાં રહે છે. નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે.
નોનું તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે, તો તેણે કઈ દિશામાં મુસાફરી કરવી પડે? તો ચલો મિત્રો, આપણને ઓપ્શન આપેલ છે કે પશ્ચિમ તરફ, બી પૂર્વ તરફ, સી દક્ષિણ તરફ અને ડી ઉત્તર તરફ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપણે નકશા પરથી સરળતાથી આપી શકીએ. તો પ્રશ્ન શું છે મિત્રો? નોનું ગુજરાતમાં રહે છે, તો ગુજરાત રાજ્ય મિત્રો અહીં છે, અને અહીંથી એના મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે મિત્રો. તો પશ્ચિમ બંગાળ મિત્રો અહીં છે. તો ગુજરાતમાંથી એને પશ્ચિમ બંગાળમાં મિત્રને મળવા જવું હોય તો એને કઈ દિશાની અંદર? તો મિત્રો, નોનું ગુજરાતમાં રહે છે એટલે પશ્ચિમ દિશામાં મિત્રો ગુજરાત આવેલ છે, જ્યારે એનો મિત્રો પશ્ચિમ બંગાળમાં એટલે મિત્રો પૂર્વ દિશામાં આવેલ છે. તો મિત્રો, પશ્ચિમ દિશાથી મિત્રો કઈ દિશા તરફ જશે? નોનું પોતાના મિત્ર જાવેદને મળવા પૂર્વ દિશામાં. તો આપણે પ્રશ્નનો જવાબ મિત્રો શું આવશે? પૂર્વ દિશા. તો જવાબ લખીશું મિત્રો પૂર્વ તરફ. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? તો મિત્રો, તમે નકશાની અંદર જોઈ શકો છો, જમ્મુ કાશ્મીર મિત્રો ઉત્તર દિશાએ રાજ્ય જમ્મુ કાશ્મીર આવેલું છે. તો જમ્મુ કાશ્મીરની ઉત્તરે ઉત્તર તરફ મિત્રો કોઈ રાજ્ય આવેલું છે? તો મિત્રો, તમે જોઈ શકો છો કોઈ રાજ્ય આવેલું નથી. તો આપણે જવાબ લખી શકીએ, ના, જમ્મુ કાશ્મીરની ઉત્તરે ભારત દેશનું કોઈ રાજ્ય આવેલું નથી. હવે મિત્રો પ્રશ્ન નંબર 5 જોઈએ. ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? તો નકશા પરથી મિત્રો આપણે જવાબ આપીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાત એ મિત્રો પશ્ચિમ દિશાની અંદર આવેલું છે. તો ગુજરાતની પશ્ચિમ દિશાએ મિત્રો કોઈ રાજ્ય આવેલું છે? તો કે ના. તો આપણે જવાબ લખીશું, ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું નથી. હવે મિત્રો પ્રશ્ન નંબર 6 જોઈએ. નકશા પર 1 સેમી બરાબર જમીન પર 200 કિલોમીટર, આ સ્કેલનો ઉપયોગ કરી શોધી કાઢો. આમાં જોઈએ પ્રશ્ન નંબર 1, દિલ્હી જયપુરથી લગભગ કેટલું દૂર છે? તો મિત્રો, નકશાની અંદર મિત્રો આપણે જોઈએ, આપણને શું આપ્યું છે? નકશા પર 1 સેમી બરાબર જમીન પર 200 કિલોમીટર. તો અંદાજે મિત્રો દિલ્હીથી જયપુર 250 કિલોમીટર દૂર છે. હવે મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈએ. અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલું દૂર છે? તો મિત્રો, નકશાની અંદર તમે જોઈ શકો છો જયપુર મિત્રો રાજસ્થાનની અંદર આવેલ છે, જ્યારે ભોપાલ મિત્રો મધ્યપ્રદેશની અંદર આવેલું છે. તો આપણે અંદાજ લગાવવાનો છે જયપુર ભોપાલથી કેટલું દૂર છે. તો નકશા પર 3 સેમી. તો અહીં આપણને મિત્રો પ્રમાણમાપ કેટલું આપેલું છે? તો મિત્રો, તમે જોઈ શકો છો કે જો નકશામાં મિત્રો 3 સેમી હોય, નકશા પર 3 સેમી, તો જમીન પર ખાલી જગ્યા કિમી હોય, તો આપણે અહીં મિત્રો 1 સેમી બરાબર 200 કિલોમીટર લીધેલ છે. તો 3 × 200 તો કેટલા થાય મિત્રો? 600 કિલોમીટર. હવે મિત્રો પ્રશ્ન નંબર 7નો અભ્યાસ કરીએ. નકશો જુઓ અને કહો. એમાં પ્રશ્ન નંબર 1અ, કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે? તો મિત્રો, આનો જવાબ નકશા પરથી મિત્રો આપણે આપી શકીએ. તો અહીં મિત્રો નકશામાં તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશ એ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ આ રાજ્યોથી મિત્રો મધ્યપ્રદેશ ઘેરાયેલું છે. તો આપણે જવાબ લખી શકીએ, મધ્યપ્રદેશ અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે. તો મિત્રો આપણે જોયું કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું? તો મધ્યપ્રદેશ. હવે મિત્રો જોઈએ બી, કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? જો તેનું નામ નકશામાં ન હોય તો તમારા શિક્ષક કે માતા પિતાને પૂછો, શોધી કાઢો, બતાવો તમે જવાબ કેવી રીતે શોધ્યો. તો અહીં મિત્રો નકશાની અંદર મિત્રો તમે જોઈ શકો છો, આપણો પ્રશ્ન શું છે મિત્રો કે કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો મિત્રો તમે જોઈ શકો છો કે રાજસ્થાન રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધારે છે, જે નકશા પરથી મિત્રો તમે સરળતાથી મેળવી શકો અને ઇન્ટરનેટ દ્વારા પણ મિત્રો તમે જાણી શકો છો. હવે મિત્રો પ્રશ્ન નંબર 6 જોઈએ. કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં 8 ગણું છે? ઉત્તરપ્રદેશ, ત્રિપુરા, મહારાષ્ટ્ર કે હિમાચલ પ્રદેશ?
तो मित्रों नक्शाना आधारे तमे जवाब आपी शको कि कया राज्यनु क्षेत्रफळ सिक्किम, तो सिक्किम राज्य मित्रों आटलू छे जे मित्रों तमे नक्शामां जोई शको छो। सिक्किमना क्षेत्रफळ करता 8 गणु, तो आ उत्तर प्रदेश मित्रों, आ महाराष्ट्र, ज्यारे मित्रों आ त्रिपुरा अने एनी बाजुमां मित्रों अहींया मित्रों हिमाचल प्रदेश। तो सौथी मोटू मित्रों उत्तर प्रदेश छे अने जे सॉरी मित्रों कयुं छे मित्रों हिमाचल प्रदेश अने आ छे मित्रों सिक्किम। तो कया राज्यनुं क्षेत्रफळ सिक्किमना क्षेत्रफळ करता 8 गणु छे।